તો આખરે જે શપથવિધિ અટકી પડી છે આવતીકાલે શપથવિધિ યોજાશે પરંતુ કયા કયા કારણો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો નવા મંત્રીમંડળની રચના પહેલાં ભાજપમાં પાંચગઢ શરૂ થઈ ચૂકી છે સિનિયર નેતાઓની નારાજગી ખુલીને સપાટી ઉપર આવી ગઈ છે અને આ જ કારણે શપથવિધિ હાલ પૂરતી અટકી છે સિનિયર નેતાઓ નારાજ થતાં આજની જે શપથવિધિનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવ્યો અને શપથવિધિ માટે લગાવેલા જે પોસ્ટર્સ કે જે રાજભવન ખાતે લગાવ્યા હતા તે પણ દૂર કરી દેવાયા છે એટલે કે શપથમાં ગ્રહણ લાગી ચૂક્યું છે અને આવતીકાલે બપોરે એક વાગે અને ત્રીસ મિનિટે રાજભવન ખાતે જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને ભાજપની નો રિપીટ થિયરીના પગલે જે નેતાઓ છે ખાસ કરીને જે સિનિયર નેતાઓ જે મંત્રીઓ છે તે નારાજ હોવાની ચર્ચા છે અને એટલા માટે જ આ શપથવિધિ આજની અટકી ગઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે આ સાથે જ રૂપાણી સરકારમાં જે પ્રધાનો હતા તેમના પત્તા કપાવાની પણ શક્યતાઓ ઊભી થઈ છે અને સાથે જ મંડળમાં જે કોને સમાવવા કોને પડતા મૂકવા તેનો જે વિવાદ છે તે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે અને આના કારણે જ શપથવિધિને ગ્રહણ લાગ્યું છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નેવું ટકા પ્રધાનો પડતા મૂકાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તેના કારણે જ નારાજગી ઊભી થઈ છે સ્વર્ણિમ સંકુલમાંથી અનેક નેતાઓની ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી છે આ સાથે જ અનેક પ્રધાનોએ જે અત્યારે મંત્રી છે જે પ્રધાનો છે તેમને તેમના નિવાસસ્થાન ખાલી કરવા પણ સૂચના અપાઈ હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે અનેક એવા કારણો છે જેના કારણે શપથને ગ્રહણ લાગ્યું છે પ્રધાનોની નારાજગીની જો વાત કરવામાં આવે તો જે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી શકે છે તેના કારણે જ પ્રધાનો સૌ કોઈ પ્રધાનો નારાજ છે અને રૂપાણી સરકારના નેવું ટકા જે પ્રધાનો છે તેમના પત્તા કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓ આવશે એટલે કે કમાન્ડ નવા ચહેરાઓને સ્થાન આપવા માગે છે તેના કારણે પ્રધાનો નારાજ છે જૂના ચહેરાઓ સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર સર્જાય તેવો એક ડર છે અને તેના કારણે જ તેમને બદલી લેવામાં આવે તેવી શક્યતાઓ છે તો સાથે જ પક્ષની ખરડાયેલી છબીને નવી સરકારમાં સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ બીજી તરફ જે પ્રધાનો છે સિનિયર નેતાઓ છે તે નારાજ છે તો રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રધાનોએ હવે મરણીય પ્રયાસો શરૂ કર્યા છે અને લોબિંગ પણ બપોરથી જ શરૂ કરી દીધું છે સિનિયર પ્રધાનો કહી રહ્યા છે કે હું નહીં તો મારાને સ્થાન મળવું જોઈએ એટલે કે મારા જે બીજા અંગત છે તેમને સ્થાન પ્રધાનમંડળમાં મળવું જોઈએ અને આ જ કારણે તેમની એક નારાજગી જોવા મળી રહી છે પરંતુ તે ખુલીને સામે નથી આવી કયા કયા પ્રધાનો નારાજ છે તેની વાત કરીએ કયા સિનિયર નેતાઓ વિજય રૂપાણી નીતિન પટેલ તે નારાજ હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા કે તેમનું પત્તું કપાય તેવી શક્યતાના પગલે નારાજ છે આ ઉપરાંત કૌશિક પટેલ અને ગણપત વસાવા પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે આ ઉપરાંત કેબિનેટ પ્રધાનો જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા પણ નારાજ હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત જવાહર ચાવડા અને પુરુષોત્તમ સોલંકીની પણ નારાજગી સામે આવી શકે છે આ જ મુદ્દે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા કિંજલ જે રીતે સિનિયર નેતાઓ નારાજ છે અને શપથને ગ્રહણ લાગી ચૂક્યું છે ત્યારે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું આ જે નારાજ નેતાઓ ભલે ખુલીને મીડિયા સમક્ષ ન આવી ન આવતા હોય પરંતુ તેમને મનાવવા માટેના કોઈ પ્રયાસો શરૂ કરાયા છે કે કેમ બિલકુલ સ્વાભાવિક રીતે તેમને મનાવવાના પણ પ્રયાસ ચાલી રહ્યા છે સમાજની અંદરથી કોઈ પ્રકારનો રોષ ન નીકળે તે પણ પ્રયાસ ચાલી રહ્યા છે નીતિન પટેલની વાત કરવામાં આવે છે નીતિન પટેલ હાલમાં પણ તેમના નિવાસસ્થાન અમદાવાદ ખાતે નથી તે મંત્રીમંડળના સ્થાને છે સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રને ઓછું પ્રાધાન્ય મળે તેવા એક પ્રકારની ચર્ચા છે તે આવી રહી છે તો નારાજગી જયેશ આદડિયામાં પણ છે કેમ કે જયેશ આદડિયા યુવા નેતા પણ છે અને તેમને તેમના પોર્ટફોલિયોમાં પાંચ વર્ષમાં જે કામગીરી કરી હતી તે તેની પર કોઈ સવાલ ઉભા થતા નથી કોઈ પ્રકારના દાગ લાગેલા નથી તો જયેશ શાદડીયાને જ્યારે પડતા મુકવાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે એક પ્રકારની નારાજગી જય સાદડિયામાં પણ હોય ને જય સાદડિયાના સમર્થકો અને વિધાનસભામાં પણ હોય આજ પ્રકારની પરિસ્થિતિ કુંવરજી બાવળિયામાં જોવા મળી રહી છે કોળી સમાજનું પ્રતિનિધિત્વ થાય તેની માટે કુંવરજી બાવળિયાને લાવવામાં આવ્યા હતા પાંચ વર્ષ કહી શકાય કે જીત જીત બાદ એનું કમિટમેન્ટ હતું તેમને મંત્રીમંડળનું અને અચાનક પડતા મૂકવાની વાત કુંવરજી બાવળિયા માટે પણ આવી રહી છે જવાહર ચાવડા માટે પણ આવી રહી છે સૌરભ પટેલ માટે પણ આવી રહી છે કે જેમણે ઉર્જામાં વિભાગની અંદર ખૂબ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધેલા છે તો આ એક જે નારાજગી છે ખૂબ સ્વાભાવિક છે અને આ નારાજગીને જો ખાડવામાં નહીં આવે તો લોકો સાથેનો જે સંપર્ક છે લોકસંપર્ક માટે નવા મંત્રીઓને પણ તકલીફ થઈ શકે છે તેની સાથે પક્ષમાં અને કાર્યકર્તાઓમાં પણ આંતરિક ઘર્ષણ થઈ શકે છે જેમ ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર મુલાકાતે ગયા હતા રાજકોટમાં તો રાજકોટમાં બીજી રૂપાણે જૂથના જ બે કાર્યકર્તાઓ હતા એ અંદરો અંદર બાખડી ચૂક્યા હતા એટલે આ પ્રકારની પરિસ્થિતિ જો સર્જાય તો એક વર્ષમાં ડેમેજ કંટ્રોલની ભૂમિકા કરતાં વધુ ડેમેજ થાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એટલે તેની માટે આ જે નારાજગી છે તે દૂર કરવી ખૂબ જરૂરી છે અને પ્રયાસ છે તે છે 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 બીજી તરફ જોવા મળી રહ્યું કે જે એનો ગુજરાતની પ્રયોગ તો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્રયોગ કેટલો સફળ રહેશે જો પ્રયોગ નિષ્ફળ થાય તો સરકારે સત્તા ગુમાવવાનો પણ વારો આવી શકે છે તો આ અનેક પરિબળો છે જે પરિબળો પર કામગીરી ચાલી રહી છે હાલાકી જયારે પાટીદાર પાવરની વાત છે તો ફરી એકવાર નીતિન પટેલ નારાજ છે પરંતુ સીએમના પદ ઉપર તો પાટીદાર જ બેઠા છે અને તેની સાથે જે નામો આવી રહ્યા છે તેમાં પણ એકવાર નજર કરીએ તો મહત્તમ પાટીદાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ મળી રહ્યો છે પરંતુ આ જે હુસ્સાુશી છે જે પક્ષની હુસાતુસી છે પરંતુ ચિંતાનો વિષય એટલે છે કે જે લોકોને પડતા મૂકવાની વાત છે તે પાર્ટીના સિનિયર અને સિઝનડ હોદ્દેદારો છે નેતાઓ છે અને તે રાજનીતિની આંટીથી ખૂબ વાકેફ છે સીધી રીતે કોઈ પ્રકારની સમસ્યા અથવા સીધા સવાલ ન ઉઠાવે પરંતુ આડકતરી રીતે પણ અનેક સવાલો ઊભા થઈ છે કે તે પ્રકારની સમસ્યા તે પ્રકારના પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે ને એ જ કારણ હતું કે નામોના મંથનમાં નામોના ચિંતનમાં અને નામોને ફાઈનલાઈઝ કરવામાં સમય નીકળી ગયો હજુ પણ મનામણા રિસામણા ચાલી રહ્યા છે પરંતુ જો પાર્ટીના ઉચ્ચ અધિકારીઓની અથવા પદાધિકારીઓની વાત કરવામાં આવે તો એક ખૂબ જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તમામ વસ્તુઓને ઓલ ઇઝ વેલ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે નામ છે તેની જાહેરાત કરવામાં આવશે બિલકુલ કિંજલ લાઈન ઉપર જોડાયેલા રહેજો જીગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે રાજભવન ખાતેથી જીગ્નેશ જે રીતે પોસ્ટર્સ તો હટાવી દેવામાં આવ્યા હવે કદાચ ફરીવાર લગાવવામાં આવશે પરંતુ સાથે સાથે જે મંત્રીઓની જે કેબિનો ખાલી થઈ ગઈ છે શું મંત્રીઓના નિવાસસ્થાનો પણ ખાલી કરાવી રહ્યા છે કે કેમ નરેન્દ્ર જે પ્રકારે પહેલી વખત આ પ્રકારની ઘટના ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે કે જેમાં અગાઉથી નક્કી કરેલી સમય અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો અને એ પણ શપથવિધિ જેવા મહત્વના સમારોહ વખતે કારણ કે જે પ્રકારે પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા તેને લઈને એક બાબત ક્લિયર થઈ ગઈ છે કે પાર્ટીના જે પણ સિનિયર નેતાઓ છે તેમાં કેટલેક અંશે નારાજગી છે જ અને એટલા માટે જ જે આજની તારીખ હતી તેને અન્ય તારીખ પર એટલે કે આવતીકાલ પર લઈ જવામાં આવી જે પણ મામલો હોય તે ખુલીને બહાર નથી આવ્યો પરંતુ એક બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સિનિયર નેતાઓની નારાજગી ઉડીને આંખે વળગી છે તેઓએ દિલ્હીના દરબારમાં પોતાની રજૂઆત કરી છે આખરે હવે કયા પ્રકારનો નિર્ણય લે છે પાર્ટી તે એક મહત્વની બાબત છે સાથે જ જે તમામ નેતાઓ છે કે જેમને મંત્રી નિવાસ સ્થાનમાં નિવાસ આપવામાં આવતો હોય છે તે મકાનો પણ હવે ખાલી થવા માંડ્યા છે સાથે જ અ કેટ એમએલએ ની ગાડી હવે રાજ પાછળ રાજભવનમાં જતી જોવા મળી રહી છે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ એમએલએ ની કાર અહીં જતી જોવા મળી રહી છે જેને પગલે એક બાબત કહી શકાય કે ચહલ પહલ ખૂબ વધી ચૂકી છે રાજભવનમાં આખરે તેની પાછળનું કારણ શું છે માત્ર મકાનો ખાલી કરવા બાબતનું છે કે પછી અન્ય કોઈ કારણ છે આ ઉપરાંત જોઈએ તો તમામ સિનિયર નેતાઓ હવે પોતાની ખુરશી સંભાળવા માટે એડી ચોટીનું કોઈ પણ ભોગે પોતાની સત્તા જાય નહીં તે પ્રકારના પ્રયત્નો પણ મોડી મંડળ સાથે કરી રહ્યા છે આખરે હવે કોની સત્તા જાય છે અને જે નવા ચહેરાઓને સ્થાન આપવાની વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે તે કેટલા અંશે સાર્થક બને છે બિલકુલ જે રીતે અત્યારે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં આગળ પણ અન્ય માહિતી કિંજલ મિશ્રા અને જિગ્નેશ પટેલ પાસેથી લેતા રહીશું તો બીજેપીમાં જે નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે અને ભાજપમાં જે ભાજગ શરૂ થઈ છે આવતીકાલે શપથવિધિ પહેલાં સમીકરણો કેટલા બદલાય છે તે પણ જોવું મહત્વનું રહેશે